गुजरात विधानसभा चूंटनी प्रचार माटे सूरत में शुक्रवार भाजपे नेताओ और मंत्री फौज उतारी दीधी थी। तरह सूरत वराछा बैठक पर भाजपा उम्मीदवार कुमार कानाणी की सभा गजावा केन्द्रीय मंत्री पुरुषोत्तम रूपालाए रशिया युक्रेन युद्ध 370 राम मंदिर सहित मुद्दे सभा ने गजावी मूकी थी। केन्द्रीय मंत्री पुरुषोत्तम रूपालाए वराछा में भाजप उम्मीदवार कुमार कानाणी साथ विराट सभा ने संबोधता कहूं कि गुजरात पाणीना इन्फ्रास्ट्रक्चर जेव इन्फ्रास्ट्रक्चर दुनिया में बीजा कोईनु नथी। अत्यार सुधी नौकादल जहाज फ्लेग में ब्रिटिश काल न चिन्ह 75 वर्ष बाद मोदीए छत्रपति शिवाजी महाराज नौकादल ध्वज चिन्ह लगाड़ू। 370 ની કલમ રામ મંદિર અને કાશી વિશ્વનાથ કોરિડોરને ધ્યાનમાં રાખીને વોટ કરજો તો સાથે યુક્રેન અને રશિયા યુદ્ધને લઈ વાત કરી હતી અને જણાવ્યું હતું કે યુદ્ધના મેદાનમાં ત્રિરંગો લઈ નીકળતા હતા તે નવો ઇતિહાસ સર્જાયો છે। સુરતમાં પૂર આવ્યું ત્યારે સુરતમાં હતો અને સેવા આપી હતી। રાત્રિના 2 વાગ્યા સુધી પાણીમાં રહી માર્ગદર્શન આપતા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી। हूँ जारे पहली वक्त धारासभ्य बनो तेरे पीवाना पानी की अछत थी और भाजपन शासन आता ज पानी की मुहिम उपाड़ी दी थी। केवड़िया थी पानी शुरू करी कच्छ सुधी पहुंचाड़ी साथे अनेक वातो करी थी। पहली वक्त अछत थी कलेक्टर में मीटिंग थाती थी दर अठवाड़ी गाम में पानी नहीं आ गाम पानी नो सोर्स गामड़ा एने कहता शू करवानो टैंकर मंजूर બે ત્રણ પાંચ જેવો સરપંચ લોટકો એ પ્રમાણે ટેન્કર મંજૂર થાય ટેન્કરો મંજૂર થયા હોય એની ચિઠ્ઠી અમે ખિસ્સામાં રાખતા વરણામ 4 થયા મંત્રાણામ 5 થયા કેરિયાના કચ્છમાં 3 થયા એ ચિઠ્ઠી એને રાખતા પછી ગામમાં જઈ કે તમારા 3 ટેન્કર મંજૂર થયા છે શરૂ થઈ જાય। બીજે અઠવાડિયે અમે મીટિંગમાં પાછા જઈ ई मीटिंग में हूं सांभवा मत जरा कान दीराते सांभजो अमने एवं कहता कि गई मीटिंग में आपने जे टैंकरो मंजूर करना टैंकर आ गया है कॉन्ट्रेक्टर फिट थी गये पर पानी क्या भरव ही नहीं झड़त हूं तमने केव लगे के वोट लगे अठवाडिया पहला अमे धारासभ्य तरीके एम कीधु तमारा गाम में टैंकर आ जाए અને બીજે અઠવાડિયે અમે કલેક્ટર ઓફિસમાં જઈ તો એવું સાંભળવા મળે કે ટેન્કર ક્યાંક ભરવું એ નક્કી નથી કુવા નહોતા જડતા પાણી ભરવાના હતા નહીં આ વ્યવસ્થા તમે વિચાર કરો પાણીનું છાતું શું હશે અમારા ગુંદરણ એકલેરા વિસ્તારના જે નાગરિકો અહીંયા રહેતા છે એને ખબર છે ફ્લોરાઈડ વાળું પાણી પીતા હતા આમ ન જોવાતું खाटला दोड़ा राखवा पड़ता दोड़ू पकड़ी ने सवार नु गेटअप साहेब हूँ महामंत्री तो गुजरात प्रदेश भाजप અને સુરતમાં પૂર આવ્યું હું અહીંયા 20 દિવસ રોકાણો હતો કાર્યકર્તાઓની સાથે કિચડ ઉછાળવામાં અમે અમારી કાર્યકર્તાઓને અમારેથી થાતી હતી કાંઠી કરતા હતા અઘરું હતું પણ આ વાતનો ઉલ્લેખ હું આજે ચૂંટણી સભામાં એટલા માટે કરું છું મિત્રો કે રાતના 2 વાગે સુરતની ગલીઓમાં કોઠણ સુધી પાયજા ચડાવીને गुजरात ना मुख्यमंत्री ने मैं दिशा दर्शन आपता जोया था मुख्यमंत्री नो नाम नरेंद्र मोदी केवी रीते काम थया छे केवा संजोगों में काम थया छे केवी रीते राज्य ने राज्य की तस्वीर बदलवाना काम थया छे। कुमार भाई कहता था पानी नी हाड मारी તમે નવીનતમના બધા ધારાસભ્યો તો ભાગશાળી છો હું એક જૂનો મારો અછતના વખતનો એક કિસ્સો તમને સંભળાવું એવી નથી
પણ કુમારભાઈ જેનો ઉલ્લેખ કરતા હતા, રશિયા અને યુક્રેનના યુદ્ધનો ઉલ્લેખ કર્યો ને એમ કહ્યું કે હાથમાં તિરંગો લઈ અને તમે ત્યાંથી નીકળતા હતા તો કોઈ સેનાના જવાનો રશિયાના હોય કે યુક્રેનના હોય એની ઉપર ફાયરિંગ નહોતા કરતા. અમે તો સ્કૂલમાં ભણતા નાના હતા ત્યારે ગીત ગાતા, વિજય વિશ્વ તિરંગા પ્યારા ઝંડા ઊંચા રહે હમારા, ત્યારે આપણને ખ્યાલ નહોતો કે વિજય વિશ્વ તિરંગા પ્યારા ઝંડા ઊંચા રહે અમારા એ ભાવના કઈ હશે. અજાણ્યા દેશની ધરતી ઉપર અજાણ્યા દેશના લશ્કરના દળો મરવા મારવા માટે એકબીજાની સામે ઉભા હોય એની વચ્ચેથી તિરંગો લઈને આપણા દીકરા અને દીકરીઓ નીકળે અને એની બંદૂકના નાળચા નીચા થઈ જાય ને ત્યારે કહેવાય વિજય વિશ્વ તિરંગા પ્યારા. સિઝનલ વાળા ન સમજાય, રાજકીય ઈચ્છા શક્તિ સાથેના મજબૂત મનોબળના નેતાઓની જરૂર પડતી હોય છે ત્યારે આ પ્રકારની ઘટનાઓ દુનિયાના પડ ઉપર આકાર લેતી હોય. મહાભારતના યુદ્ધકાળથી અત્યાર સુધી માત્ર સફેદ ઝંડો જ લડાઈના મેદાનમાં હાલે, બીજો એકેય ઝંડો ના. સફેદ ઝંડો ઊંચો કરી દો એટલે પછી શરણાગતિ કહેવાય, પછી એને પકડી લે મારે નહીં પણ શરણાગતિ કહેવાય. યુદ્ધનો નવો ઇતિહાસ લખા હે એમાં યુદ્ધના ઇતિહાસકારોએ લખવું પડશે કે યુદ્ધના મેદાનમાં તિરંગો લઈને નીકળી શકાતું હતું ને એને કોઈ મારતું નહોતું. નવેસરથી લખા પાકિસ્તાન વાળા લઈને નીકળી ગયા. ત્યાં પાકિસ્તાનના પત્રકારોએ પૂછ્યું કે તમને શરમ ન આવી આ ભારતનો ઝંડો લઈને નીકળ્યા? પાકિસ્તાનના વિદ્યાર્થીઓએ પાકિસ્તાનના પત્રકારોને પાકિસ્તાનની ધરતી ઉપર જવાબ આપ્યો તો ત્યાં કોઈનું શરણ જ નથી, આ એક જ હાલે છે. આને ભારતનો વટ કહેવાય કે ન કહેવાય? ભારતનો વટ. હું ખાલી એટલું કહેવા જાઉં છું વટ વાળાની હારે રહેવાય. સીધી સાદી વાત, ભારતીય જનતા પાર્ટી. કેન્દ્રીય મંત્રીએ પુરુષોત્તમ રૂપાલાની સભામાં મોટી સંખ્યામાં ભાજપી ઉમટી પડ્યા હતા તો સભામાં પુરુષોત્તમ રૂપાલાએ ફરી ભાજપની સરકાર બનાવવા આહવાન કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, હિન્ટી ન્યૂઝ, સુરત.